नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચાર વરસાદને લઈને મળી રહ્યા છે। રાજ્યમાં રાતના 10:30 વાગ્યા સુધી 9 વાગ્યા ને 45 મિનિટ સુધી વરસાદની આગાહી છે। ચાર જિલ્લામાં પડી શકે છે પવન સાથે વરસાદ। રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણમાં આગાહી છે 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। गुजरातवासीओ तैयार रहेजो, राज्य में फरी एक वक्त परसेवो छोड़ावी दे तेवी गर्मी पड़ी शके छे। हवामान विभागे फरी आखरी गर्मी की आगाही करी छे, जो कि केटलाक विस्तारों में वरसाद थई शके छे। आंधी तूफान वंटोड़ियो वरसाद। गुजरात में छेल्ला 3 दिवसथी वावाझोड़ाए धमरोळ्या बाद हवे फरी आग ओकती गर्मी माटे तैयार रहेजो। हवामान विभागे फरी एक वक्त गर्मी की आगाही करी छे। हवामान विभाग ना मते 5 दिवस में वरसाद थी राहत मिली शके छे। एटलुं ज नहीं, आंधी अने तूफान थी पण राहत मिली शके छे, परंतु बीजी एक आकाशीय आफत एटले के गर्मी थी शीकावा तैयार रहेवुं पड़शे। तेमां पण अमदावाद में 1-4 जून येलो अलर्ट आपवामां आव्युं छे। हवामान विभाग ना मते फक्त सौराष्ट्र कच्छमां केटलाक विस्तारोमां सामान्य वरसाद थई शके छे, जो कि 24 कलाक सुधी वरसादनी शक्यता नहीवत छे। विंड का पैटर्न भी थोड़ा चेंज हो जाएगा, नॉर्थ वेस्ट एक्सपेक्ट कर रहे हैं, इसके मतलब तापमान बट नौला चेंज है, बट 1-2 डिग्री रहने के चांस हो गए। अभी 1-2 डिग्री हो गए, नौला चेंज ही रहेगा, बट 1-2 डिग्री ग्रेजुअल हो सके। हवामान विभाग ना मते हवे तापमान 1-2 डिग्री सुधी वधी शके छे। રાજ્યના ઘણા ભાગોમાં ગરમીનો પારો ફરી 40 ડિગ્રીએ પહોંચી શકે છે, તેમાં પણ અમદાવાદમાં પરસેવો છોડાવી દે તેવી ગરમી પડી શકે છે। ભીમ 11ના દિવસે મેઘરાજાએ શુકન સાચવ્યું। સૌરાષ્ટ્રમાં લોકવાયકા છે કે આજના દિવસે વરસાદ થાય તો વાવણીની શરૂઆત થાય છે। ગોંડલના ઘણા ગામોમાં આજે કરા સાથે વરસાદ થયો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ગરમીનો પ્રકોપ રહી શકે છે, પરંતુ સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો। હવામાન વિભાગના મતે સાંજે રાજકોટ, અમરેલી, જામનગર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ આગાહી પ્રમાણે જ રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ ખાબક્યો। ગોંડલ તાલુકાના ઘણા ગામોમાં મિની વાવાઝોડા સાથે વરસાદ થયો। ગાજવીજ અને તેજ પવન સાથે કરા પણ પડ્યા હતા। ગોંડલના ભુણાવા, બિલિયાળા, ભરૂડી, દાળિયા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ થયો। સૌરાષ્ટ્રમાં માન્યતા છે કે ભીમ 11 જો વરસાદ થાય તો શુભ ગણાય છે। ખાસ કરીને ખેડૂતો ભીમ 11 વરસાદને શુકન માનીને વાવણીની શરૂઆત કરે છે। આજે ભીમ 11ના દિવસે મેઘરાજાએ પણ શુકન સાચવ્યું હતું। અમરેલીમાં ગઈકાલે પણ કરા સાથે વરસાદ થયો હતો। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા હતા। તાલુકાના લોર, માટીપાણસા સહિતના ગામમાં કરા પડ્યા હતા, તો ગઈકાલે ગીર સોમનાથના ગીરગઢડા અને ગીર જંગલમાં કરા સાથે વરસાદ થયો। જિલ્લાના ઝાંખિયા, ફરેડામાં પણ કરા પડ્યા। બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। લાઠીદંડ ગામે ભારે પવન ફૂંકાતા ઝાડ ધરાશાયી થયું। ભારે પવનના પગલે વીજપોલ પણ ધરાશાયી થયા। ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ। તોફાની આંધી તો ગઈ, પણ તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। વાવાઝોડામાં પીજીવીસીએલને મોટું નુકસાન થયું છે। હવે યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવાનું શરૂ થયું છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સોમવારે મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાતા સહિત કેટલાક જગ્યાએ કમોસમી વરસાદ પણ થયો। તેજ ગતિથી ફૂંકાતા પવનને કારણે પીજીવીસીએલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું સામે આવ્યું। પીજીવીસીએલમાંથી જાણવા મળતી વિગતો મુજબ વાવાઝોડાને કારણે કુલ 740 વીજપોલ પડી ગયા હતા, જ્યારે અનેક ગામમાં વીજપોલ જમીનદોસ થઈ ગયા હતા, જ્યારે 1062 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। આ ઉપરાંત કુલ 1386 ફીડરમાં નુકસાની સર્જાઈ હતી। મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર, અંજાર, જામનગર, બોટાદ સહિતના ગામમાં મંગળવાર બપોર સુધી અંધારપટ છવાયેલો હતો। મંગળવાર બપોર બાદ પણ 19 ગામમાં વીજ પુરવઠો શરૂ થયો નહોતો, જ્યારે કુલ 635 ફીડરમાં રિપેરિંગ કામ શરૂ કરાયું હતું। આ ઉપરાંત પીજીવીસીએલની ટેકનિકલ ટીમ દ્વારા સોમવાર અને મંગળવારે જમીનદોસ થયેલા 74 વીજપોલ ઉભા કર્યા હતા। સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલા વાવાઝોડાને કારણે પીજીવીસીએલને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે। વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની જુદી જુદી 100થી પણ વધારે ટેકનિકલ સ્ટાફ દ્વારા પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવા માટે કામે લાગ્યો હતો। બે દિવસથી આવેલી તોફાની આંધી અને વંટોળિયા વરસાદથી બનાસકાંઠા જિલ્લાના ઘણા ભાગોમાં ભારે નુકસાન થયું છે। કાચા મકાનોના શેડ તૂટતા ઘણા પરિવારોનું ઘર વિહોણા થઈ ગયા છે, તો ઘણા પશુપાલકો ખેડૂતોને પણ નુકસાન થયું। બનાસકાંઠામાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડાથી ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા।
અમીરગઢના માનપુરિયા ગામમાં વાવાઝોડાને કારણે 15થી વધુ ગરીબ પરિવારોના મકાનમાં પથરા ઉડ્યા, જેના કારણે આ પરિવારો બેઘર બન્યા છે. તેમાંનો જ એક છે બાબલીબેનનો પરિવાર. પવન સાથે આવેલા વરસાદને કારણે બાબલીબેનના સપનાનું ઘર પડી ભાંગ્યું. બાબલીબેન મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પતિ પણ ખેત મજૂરી કરે છે, તેમજ તેમના બાળકો પણ છૂટક મજૂરી કરે છે. હાલ બાબલીબેનનો પરિવાર ઝૂંપડામાં રહેવા મજબૂર બન્યો છે. ભારે વાવાઝોડાને કારણે ખેતરમાં રહેલા પશુઓના શેડ તૂટી પડતા ખેડૂતો અને પશુપાલકોને પણ મોટું નુકસાન થયું છે. ઘર વિહોણા થયેલા પરિવારોએ હવે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. બનાસકાંઠાના ધાનેરા પાલિકાના ચીફ ઓફિસર પણ હજુ વાવાઝોડાની આગાહીની રાહ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે આગાહી હોય તો જ જોખમી હોર્ડિંગ ઉતારી શકાય. ધાનેરાની પ્રજા ત્રસ્ત છે અને આ બાબુ મસ્ત છે. તોફાની આંધીને કારણે રાજ્યના ઘણા ભાગોમાં નુકસાન થયું છે. બનાસકાંઠા અને ડીસામાં તેજ આંધીમાં હોર્ડિંગ્સ પડતા એક રાહદારી યુવક ગંભીર રીતે ઘાયલ થયો, તો જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાને કારણે હોર્ડિંગ્સ અને બેનરોને નુકસાન થયું. ચોમાસા દરમિયાન આવા હોર્ડિંગ્સ અને બેનરો ક્યારેક જોખમી બની શકે છે. જાહેર રસ્તા પર તેમજ બિલ્ડિંગ ઉપર અને જીઈબીની મુખ્ય લાઇનો પાસે જે જોખમી હોર્ડિંગ્સ લાગેલા છે, તે ચોમાસાની ઋતુ દરમિયાન હટાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. ધાનેરા શહેરમાં શાળાઓ અને મુખ્ય માર્ગ ઉપર જે તૂટેલા હોર્ડિંગ લટકી રહ્યા છે, તે ઉતારવા રહીશો માંગ કરી રહ્યા છે. રહીશોએ આ અંગે ધાનેરા પાલિકાને રજૂઆત પણ કરી છે, પરંતુ પાલિકા હજુ આગાહીની રાહ જોઈ રહી છે. ધાનેરા પાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીના મતે વાવાઝોડાની આગાહી હોય ત્યારે જ પાલિકા જોખમી હોર્ડિંગ્સ ઉતારે છે. જોકે આગાહી તો આ આંધીની પણ હતી, પરંતુ ચીફ ઓફિસરને આગાહી સામે પણ આંખ આડા કાન કરી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની જેમની જવાબદારી છે, તેમના મતે વાવાઝોડાની આગાહી નહોતી થઈ. આ તરફ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે જો હોર્ડિંગ્સથી કોઈ હોનારત થઈ તો જવાબદાર કોણ છે. કેસરખેરીના રસિકો માટે ખૂબ જ આનંદના સમાચાર છે. કેસરખેરી હવે સસ્તી થઈ છે. વધુ આનંદની વાત તો એ છે કે હજુ એક મહિના સુધી કેસરનો સ્વાદ ચાખી શકાશે. ગીરની કેસર કેરી ખાતા રસિકોને હવે કેરી સ્વાદ કડવો નહીં લાગે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલક આવક થતાં કેરીના ભાવ બગડ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડ હાલ કેસર કેરીથી ઉભરાઈ રહ્યું છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ દિવસ 20-25 હજાર બોક્સની આવક થઈ રહી છે, જેના કારણે કેરીના ભાવ 10 કિલોએ 300-500 રૂપિયા થયા છે. જે સિઝનની શરૂઆતમાં 1000-1200 રૂપિયા હતા. ઇજારેદારોનું કહેવું છે કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ખૂબ નુકસાન થયું છે, પરંતુ જેમ જેમ કેરીની આવક ઓછી થતી જશે તેમ તેમ ફરી કેરીના ભાવ ઊંચકાશે. તો વેપારીઓનું કહેવું છે કે હજુ 15 જેટલા દિવસ સુધી કેસર કેરીની આવક રહેશે. બીજી તરફ 7-8 જૂને કચ્છની કેરીના આવક શરૂ થશે. 1 જુલાઈ સુધી માર્કેટિંગ યાર્ડમાં આવતી રહેશે, એટલે હજુ 1 મહિના સુધી મન ભેરીને કેસર કેરી ખાવાનો લાવો મળતો રહેશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. આ વખતે પણ દીકરીઓએ ડંકો વગાડ્યો, જોકે ગત વર્ષની સરખામણીએ પરિણામની ટકાવારીમાં ઘટાડો થયો. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું, જેમાં પાછલા વર્ષ કરતા પરિણામની ટકાવારીમાં 10% કરતા વધુનો ઘટાડો થયો છે. આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ પરિણામમાં બાજી મારી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાછલા વર્ષ કરતા ઉપસ્થિત રહેલ નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, પરંતુ પરિણામની ટકાવારીમાં ઘટાડો થયો. પાછલા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 3,35,145 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આ વર્ષે 4,77,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આ વર્ષે 4 લાખથી વધુ નિયમિત ઉમેદવારો ઉપસ્થિત હતા, પરંતુ પરિણામને પાત્ર ઉમેદવારોની સંખ્યા 3,49,792 છે. વર્ષ 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91% હતું, જે આ વર્ષે ઘટીને 73.27% થઈ ગયું છે. એટલે કે પાછલા વર્ષની સરખામણીમાં પરિણામમાં 13.64% ઘટાડો થયો છે. આ વખતે સૌથી ઊંચું પરિણામ ધરાવતા કેન્દ્ર સૌરાષ્ટ્રનું ધાંગધ્રા, જેનું પરિણામ 95.85% આવ્યું છે. તો સૌથી વધુ પરિણામ 84.59% ધરાવતો જિલ્લો કચ્છ છે, અને સૌથી નીચું 54.67% પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ રહ્યો. તો આ વર્ષે 100% પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.